સમાચારમાં આગળ વાત કરીએ, વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલનું એક ટ્વીટ સામે આવ્યું છે. હાર્દિક પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના હાઈકમાન્ડને ટાંકી અને હાર્દિકનું ટ્વીટ સામે આવ્યું છે. અન્ય કેટલાક કોંગ્રેસ છોડે તેઓ હાર્દિક ચાહે છે. તેઓ મારું નૈતિક બળ તોડવા માંગે છે તેવા આક્ષેપ હાર્દિક દ્વારા કરવામાં આવ્યા છે. મને આશા છે કે કેન્દ્રીય નેતૃત્વ ઉકેલ લાવશે. હાર્દિક પટેલ ટ્વીટ કરી અને ટિપ્પણી કરી છે, જેમાં હાઈકમાન્ડને પણ ટાંકવામાં આવ્યા છે. હાર્દિક પટેલનું વધુ એક ટ્વીટ સામે આવ્યું છે. હું હાલ કોંગ્રેસમાં છું, તેવું પણ હાર્દિકે લખ્યું છે. મને આશા છે કે કેન્દ્રીય નેતૃત્વ ઉકેલ લાવશે. હાર્દિક પટેલે ટ્વીટ કરી અને ટિપ્પણી કરી છે. અગાઉ પણ થોડા દિવસ અગાઉ હાર્દિકે ટ્વીટ કર્યું હતું, જેથી હું કોંગ્રેસમાં રહી શકું. અન્ય કેટલાક લોકો ચાહે છે કે હાર્દિક કોંગ્રેસ છોડે, એટલે કેન્દ્રીય જે હાઈકમાન્ડ છે તેઓ વચ્ચે પડી અને આ બાબતને સમાધાન લાવે, જેના કારણે હું કોંગ્રેસમાં યથાવત રહું.